હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથી ભાગ બે એના માધ્યમથી એકમ નંબર 10 જે છે એ ભણી રહ્યા હતા. સમરસપોથી ભાગ બેમાં વિદ્યાર્થીઓ પાના નંબર 78 સુધી આપણે પૂર્ણ થઈ ગયું હતું અને પાના નંબર 79 એમાં વિદ્યાર્થીઓ આપણે પહેલો પ્રશ્ન જે છે એ પૂર્ણ કર્યો હતો. આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે બીજો પ્રશ્ન જે છે એ ભણવા જઈ રહ્યા છીએ. બીજા પ્રશ્નથી આજના વિડીયોમાં ભણીશું. તમારે સમરસપોથી ભાગ બેમાં બીજો પ્રશ્ન અને અત્યાર સુધીનું બધું જ પૂર્ણ કરવાનું છે, સાથે સાથે પાકું કરવાનું છે અને લખતા પણ જવાનું છે. વિડીયોમાંથી જોઈ સમજવાનું છે, બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. સમરસપોથી ભાગ બે પાના નંબર 79 એમાં બીજો પ્રશ્ન, એની સૂચના વાંચું છું હું. આપેલી સંખ્યાઓનો આડો અને ઊભો સરવાળો કરી ખાલી ખાનામાં લખો. હવે જુઓ વિદ્યાર્થીઓ, આ સંખ્યા જે છે અહીંયા આપણને આ બધી સંખ્યાઓ આપેલી છે. આનો આડો અથવા ઊભો, આડો અને ઊભો બંને સરવાળો કરી અને ખાનામાં લખવાનું છે. જોઈએ આપણે સૌથી પહેલાં 6 અને 8. 6 અને 8 આડો સરવાળો, 6 અને 8 કેટલા થશે? તો કે 14. બરાબર વિદ્યાર્થીઓ? જો વિદ્યાર્થીઓ, આપણે શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં આ 6 અને 8 આડા આ બંનેનો કરવાનો છે સરવાળો. 6 અને 8 કેટલા થશે? 14. તો અહીંયા આગળ આ જે ખાનું છે એમાં લખી નાખવાનું છે 14 અને સાથે સાથે અહીંયા 6 વત્તા 8 બરાબર 14 એવું લખી નાખવાનું છે. મેં જેમ લખ્યું છે એવી જ રીતે. એની પછી 5 અને 2, આ 5 વત્તા 2 એનો સરવાળો કરે. 5 અને 2 કેટલા થશે? 7. તો અહીંયા જે ગોળ છે એમાં લખવાનું છે 7. એવી જ રીતે અહીંયા લખી નાખવાનું છે 5 વત્તા 2 7. હવે આ બંનેનો ઊભો સરવાળો આપણે શું કર્યું? પહેલાં આવી રીતે આડો સરવાળો કર્યો, હવે આપણે ઊભો સરવાળો કરવાનો છે. તો ઊભો, તો 6 વત્તા 5. 6 અને 5 કેટલા થશે? તો કે 11. તો નીચેના ખાનામાં ખાલી જે ખાનું છે એમાં લખવાનું છે 11. શું લખશું? તો કે 11. તો અહીંયા આગળ નીચે 6 વત્તા 5 ઊભામાં કેટલા થશે? તો કે 11. એવી જ રીતે અહીંયા 8 વત્તા 2, 8 ને 2 કેટલા થશે? તો કે એકડે મીંડે 10. તો 8 ને 2 10. હવે વિદ્યાર્થીઓ, આપણને કઈ સંખ્યા મળી? આ સંખ્યા મળી, આ સંખ્યા પણ મળી. તો આ બંનેનો આડો સરવાળો લખવાનો છે. આ બંનેનો આડો સરવાળો 11 વત્તા 10 કેટલા થશે? બગડે એકડે 21 થશે. 11 વત્તા 10 કેટલા થશે? તો કે બગડે એકડે 21. અને એવી જ રીતે 14 વત્તા 7 કરશું તો પણ કેટલા થશે? જુઓ, અહીંયા પણ આપણને 14 મળેલું છે અને 7 મળેલું છે. તો આ બંનેનો સરવાળો કરશું તોય તે આપણને 21 મળશે. સમજાય છે વિદ્યાર્થીઓ? આ બંનેનો સરવાળો કરશું તો પણ આપણને 21 મળશે. બધા જ સરવાળા અહીંયા આગળ આ જે બોક્સ છે એમાં લખવાના છે. મેં જેવી રીતે લખ્યા છે એવી રીતે તમારે પણ લખવાના છે. એની પછી જોઈએ. પાના નંબર 80. સૂચના વાંચીએ પહેલાં આપણે. ગરોળી પોતાની જગ્યાએથી શરૂ કરીને 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. ગરોળી જે રસ્તો લે છે તે આકૃતિ જુઓ અને જવાબ આપો. જુઓ, આ જે આકૃતિ આપણને અહીંયા આપેલી છે એ આકૃતિ જોઈને જવાબ આપવાના છે. ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે. આ લીટી ઉપર જ તે ચાલી શકે છે. તો 6 વત્તા 3 વત્તા 5 બરાબર 14 બરાબર. 6 વત્તા 3 વત્તા 5 બરાબર 14. તો એમાં જ વિદ્યાર્થીઓ સૌથી પહેલાં જોઈએ આપણે
બાર જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? તો જો વિદ્યાર્થીઓ, બાર આપણે કુલ સરવાળો કેટલો થવો જોઈએ? બાર થવો જોઈએ એ જોવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા આગળ જો આ રસ્તો લેશે તો અહીંયા બે, પછી એક અને પછી નવ. બે ને એક, ત્રણ અને નવ. અહીંયા આગળ પહેલાં આવશે બે, અહીંયા આગળ એક અને અહીંયા આગળ નવ. બે વત્તા એક એટલે ત્રણ, ત્રણ ને નવ બાર. જવાબ શું આવશે? તો કે બાર. એની પછી બીજો પ્રશ્ન છે કે અગિયાર જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? તેમાં સૌથી પહેલાં શું આવશે? તો કે આપણે જોઈએ, આઠ, પછી એક અને પછી બે, બરાબર. અહીંથી ક્યાં જશે પહેલાં? આઠ, આ આઠ બસે, પછી એક અને પછી બે. આઠ વત્તા એક એટલે નવ, નવ ને બે અગિયાર. એની પછીનું જોઈએ, આ વખતે ગરોળી જીવડા ખાવા ચારખાનામાં જાય છે, તો બાવીસ જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જશે? બાવીસ જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જશે? તો કે સૌથી પહેલાં અહીંયા આગળ આઠ, પછી નવ અને પાંચ. આ એક ખાનું, બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે ચાર ખાના થઈ ગયા. આઠ વત્તા નવ વત્તા પાંચ એટલે શું થશે? બાવીસ જવાબ આવશે. આઠ અને નવ સત્તર અને પાંચ બાવીસ. એની પછીનો પ્રશ્ન, બાર જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? બાર જીવડા ખાવા માટે ગરોળી કયા રસ્તે જાય છે? તો આ જ રસ્તો. સૌથી પહેલાં અહીંયાથી આમ, પછી આમ અને આમ. બાર જીવડા છે, અગિયાર નથી. અહીંયા આગળ આવશે આમ. સૌથી પહેલાં બે ઉપર, પછી એક ઉપર અને પછી નવ ઉપર. અહીંયા લખવાનું છે નીચે તમારે, બે, એક અને નવ. એટલે કે એક ને બે, બે ને એક ત્રણ, વત્તા નવ બાર. એની પછીનો પ્રશ્ન છે, ઝડપથી ગણતરી કરો. જો વિદ્યાર્થીઓ, આમાં તમારે સાત, છ, ત્રણ. સાત ને છ ને ત્રણ નવ, નવ ને સાત સોળ. એની પછી છ ને બે આઠ, આઠ ને ચાર બાર. એની પછી નવ ને એક દસ, દસ ને સાત સત્તર. એની પછી આઠ ને સાત પંદર, પંદર ને બે સત્તર. એની પછી ત્રણ ને આઠ, ત્રણ ને આઠ નહીં, સાત ને ત્રણ કેટલા થશે? દસ, દસ ને આઠ અઢાર. એની પછી પાંચ, સાત ને ત્રણ, પહેલાં ત્રણ ને સાત, ત્રણ ને સાત કેટલા થશે? દસ, દસ ને પાંચ પંદર. એની પછી આઠ ને બે દસ, દસ ને ચાર ચૌદ. એની પછી છ ને ચાર દસ, દસ ને નવ ઓગણીસ. થઈ ગઈ ઝડપથી ગણતરી. દસ દસનો મેળ પહેલાં તમારે કરી લેવાનો છે. દસનો મેળ કરી અને તરત ગણતરી કરવાની છે. તો આજનો વિડીયો વિદ્યાર્થીઓ આપણે અહીં સુધી જ રાખીએ. આની પછીનો આપણે આવતા વિડીયોમાં કરીશું. હોમવર્કમાં તમારે મેં તમને જે કરાવ્યું એ સમરસ પોથીમાં પૂરવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.